एक મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના આરકેજી માર્કેટમાં ચોરી કેસમાં વધુ 5 જણા પકડાયા, વધુ 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસે 1.65 કરોડનો જથ્થો પણ જપ્ત કર્યો છે. સલામતપુરા પોલીસે 3 ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. મુખ્ય સૂત્રધાર રામ મોઢવાડિયાએ રચ્યું હતું આખું કાવતરું. તો જે રીતે ચોરી થતી હતી અને સતત આજે ચોરી થતી હતી તેનામાં હવે વધુ 5 આરોપીઓ પકડાઈ ગયા છે અને મુખ્ય સૂત્રધાર રામ મોઢવાડિયાએ કાવતરું રચ્યું હતું. સલામતપુરા પોલીસે 3 ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે અને 1.65 કરોડનો જથ્થો પણ જપ્ત કર્યો છે. હશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા તેજસ મોદી પાસેથી. તેજસ, જે રીતે 1.65 કરોડનો જથ્થો જપ્ત કરાયો છે, વધુ 5 આરોપીઓને ઝડપી પડાયા છે, શું વધુ માહિતી? જે પ્રકારે આરકેટી માર્કેટની અંદર સતત ચોરીની ઘટનાઓ બની રહી હતી તેને પગલે ભારે હોવાપો મચ્યો હતો અને છેલ્લા 3-4 દિવસથી જે પ્રકારે માર્કેટ વિસ્તારની અંદર ખાસ કરીને આરકેટી માર્કેટની અંદર વ્યાપારીનો રોષ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાની અંદર સલામતપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી, ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે આખા ગુનાની તપાસ શરૂ કરી હતી. સલામતપુરા પોલીસે 3 કેસની અંદર લગભગ 6 જેટલા આરોપીની ધરપકડ કરી છે અને 1.65 કરોડનો જે કાપડ ચોરીનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે. અત્યારે જે આરોપી છે સલામતપુરા પોલીસે અંદરથી આરોપીને બહાર લાવવામાં આવી રહ્યા છે. જે આરોપી છે, આ આરોપીઓ જે ચોરી કરતા હતા ખાસ કરીને રામસિંહ રાઠવા કરીને એક મુખ્ય જે આરોપી હતો તેને આખું ષડયંત્ર રચ્યું હતું અને તેના નિર્દેશ હેઠળ આખી ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. ટોટલ 6 આરોપીઓની અત્યાર સુધીમાં અટકાયત કરી દેવામાં આવી છે. રામસિંહ રાઠવા નામનો, રામસિંહ જે મોઢવાડિયા નામનો જે આરોપી છે, રામસિંહે જ આખું ષડયંત્ર રચ્યું હતું. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શનિવારે તે જે દુકાનોમાંથી ચોરી કરવાનો હોય છે તે દુકાનની અંદરની ડુપ્લિકેટ ચાવી બનાવતો હતો અને ડુપ્લિકેટ ચાવીના આધારે રામસિંહ મોઢવાડિયાએ આ ચોરી અંજામ આપી હતી. શનિવારે કાપડની ચોરી કરવામાં આવતી હતી, ત્યારબાદ એ જે માલ હોય છે, કાપડના ટાંકા હોય છે, તે માર્કેટમાં છુપાવવામાં આવતા હતા. જ્યારે તે કાપડની ચોરી કરતો હોય ત્યારે તે જે બિલ બુક હોય છે તેમાંથી કાપડના ચલણ પણ ચોરી લેતો હતો અને આ ચોરેલા ચલણ હોય છે તે ચલણની મદદથી સોમવારે ટાંકા જે કપડાં હોય છે તે બહાર કાઢવામાં આવે છે. કેટલાક ગોડાઉનો પણ પોલીસે જપ્ત કર્યા છે. આખા કેસની અંદર સલામતપુરા પોલીસને ખૂબ મોટી સફળતા કહી શકાય, કારણ કે 1.65 કરોડનો કાપડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જે અંદાજો લગાડવામાં આવી રહ્યો છે તે મુજબ કે અંદાજે આ તમામ જે ગેંગ છે તેને લગભગ 10 કરોડથી વધુના કાપડની ચોરી કરી હોઈ શકે છે, પરંતુ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. જે પ્રકારે માહોલ વણસ્યો હતો અને દરેક ગુનાની અલગ અલગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. રામસિંહ મોઢવાડિયાની અત્યારે જે રામ મોઢવાડિયા છે તેની તપાસ ચાલી રહી છે, તેની પૂછપરછ કરવામાં આવી છે. અન્ય 5 લોકો પણ જે તેને મદદ કરતા હતા તેની ધરપકડ કરવામાં આવી છે. હવે પોલીસ આ લોકોની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ કરશે અને આખી ગેંગની અંદર અન્ય કોણ કોણ સામેલ હતા, આ ઉપરાંત જે અત્યારે જે 3 ચોરીના ભેદ ઉકેલા છે તે ઉપરાંત ક્યાં ક્યાં તેમણે ચોરી કરી છે, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ આગળની દિશામાં કાર્યવાહી કરશે. પરંતુ જે રીતે વેપારીઓમાં રોષ દેખાઈ રહ્યો હતો, છેલ્લા 4 દિવસથી માર્કેટ બંધ છે. જોકે ઉત્તરાયણની રજા હોવાના કારણે અને રવિવારની રજા હોવાના કારણે 2 દિવસ માર્કેટ બંધ રહેશે, પરંતુ જે પ્રકારે આખી ઘટનાને અંજામ આપ્યો છે, પહેલી વખત સુરતના કાપડ ઉદ્યોગમાં આ પ્રકારની ચોરીની ઘટના બની હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જી જી, આભાર તેજસ માહિતી આપવા બદલ. તો મુખ્ય સૂત્રધાર રામ મોઢવાડિયાએ આખું કાવતરું રચ્યું હતું અને વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. થોડી જ વારમાં દેશ અને દુનિયાની ટોપ 25 ખબરો નિશ્ચિત સાથે મન અને મિથુનને આપશો રજા. નમસ્કાર.